नमस्कार विद्यार्थी मित्रों, जैव विविधतानी क्षति के नुकसानी ए आपणे घणीवार आपणे જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ નવી જાતિઓના જે આપણે ઉમેરો થાય ત્યારે શંકાસ્પદ એવું લાગે કે કોઈ નિરંતર નુકસાન કરી રહ્યું છે. આપણા પૃથ્વીની જૈવ સંપદા ખૂબ જ ઘટી રહી છે, એનું કારણ શું છે? તો કે માનવની પ્રવૃત્તિઓ. માનવીઓ જ્યારે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જ્યારે વસાહતને કારણે જ્યારે સ્થાનિક પક્ષીઓથી 200થી પણ વધારે જાતિઓ કેવી તો કે લુપ્ત થઈ ગઈ. IUCNના રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવો પાછળ આપણે અલગ અલગ અપૃષ્ઠવંશીઓની જાતિ ઘણી બધી જોવા મળે છે, અને જેને કારણે માનવ પ્રવૃત્તિઓના કારણે એ અલગ અલગ જાતિઓનો લુપ્ત થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, અને આપણને કેમ એના કારણો આપણે આજે જોવાના છે કે જૈવ નુકસાની માટે કેવા કેવા કારણો કે જે જાતિ વિલોપન એટલે કે વિલુપ્તતા એનો વિશ્વ જ્યારે એનો સામનો કરી રહ્યું હોય ત્યારે તેના મુખ્ય અલગ અલગ ચાર કારણો છે કે જેવા માનવ વસાહતોને કારણે લુપ્ત થતા હોય. એક તો પહેલું છે વસાહતી નુકસાન અને અવખંડન, એ આપણને ખબર જ છે મિત્રો. પ્રાણીઓ તથા વનસ્પતિના વિલોપન માટેનું આ મુખ્ય કારણ છે, કારણ કે વર્ષાવનો જે છે એનું આપણે 14%થી પણ વધારે વિસ્તારને આપણે આવરી દીધો છે, પરંતુ હાલમાં 14.6% જેટલો વિસ્તાર પણ વર્ષાવનો માટે નથી. કારણ તો કે જે આપણે અત્યાર સુધીમાં માનવીય પ્રવૃત્તિઓ જેમ કે એના સ્વતંત્રતા માટે તથા એના અલગ અલગ એના કારકો માટે આપણે ફર્નિચર બનાવવા કે કોઈ પણ બીજી બાબતે થઈને આપણે વનસ્પતિઓનો નાશ કર્યો છે. કેટલા તો કે 1000થી વધુ હેક્ટર્સ જેટલા નાશ પામેલા. એમેઝોન જેવા વર્ષાવનો કે જે પૃથ્વીનું ફેફસું કહેવાય, કે જે આખા વિશ્વને 21% ઓક્સિજન આપવાનું કાર્ય કરે છે, તેને પણ એના અલગ અલગ લાખો જાતિઓનો આશ્રય છે, તો એના સોયાબીનની ખેતી કરવા માટે થઈને એમાં સાફ કરી દેવામાં આવ્યો, કાપી દેવામાં આવ્યો. ગોમાં સાપતા ઢોર ચારા માટે તૃણ કે ઘાસ ભૂમિમાં ફેરવી દેવામાં આવ્યું, કે જેને કારણે મનુષ્યને ફાયદો થતો હતો, પરંતુ ત્યાંના જે અલગ અલગ સજીવો હતા તે એ સજીવોને સંપૂર્ણ રીતે એ કારક નહોતું થઈ શક્યું. ખેતી માટે અલગ અલગ કાપી નાખવામાં આવેલા, અથવા તો ઘાસ માટે થઈને માનવીઓને સફળતા મળી, પરંતુ એને કારણે જૈવ વિવિધતા છે એનો નાશ પામ્યો. ત્યારબાદ અલગ અલગ નાબૂદી ઉપરાંત એને બર્ન કરવામાં આવ્યો, બર્ન એટલે કે સળગાવવામાં આવ્યા, જેને કારણે પ્રદૂષણ થતાં અલગ અલગ ડિગ્રેડેશન એટલે કે અવનતીકરણના ઘણા વસવાટો થયા. માનવ પ્રવૃત્તિને કારણે વિશાળ વસવાટો જે નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં, કે જ્યાંથી અલગ અલગ સસ્તનો પક્ષીઓ એની જરૂરિયાત માટે થઈને પ્રકૃતિવાળા કેટલાક પ્રાણીઓની અલગ અલગ ખરાબ અસર પામી, અને આને કારણે વનસ્પતિ તથા પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો એ બંનેનો ત્રણેયનો એ શું થયું તો કે નાશ પામવાયો, એનો ઘટાડો થવા માટે કે પણ થયું. બીજો લક્ષણ એ છે, બીજું કારક એ છે કે અતિશોષણ, કે જેટલી જરૂરિયાત હોય એના કરતાં વધારે સુખ સુવિધા માટે થઈને આ પ્રકારની પોતે શોષણ કરવામાં આવ્યું, કે ભાઈ મનુષ્યો હંમેશા ખોરાક અને આશ્રયસ્થાન માટે કુદરત ઉપર આધાર રાખે છે, પરંતુ એની લાલચ અને લોભને કારણે એના જે જરૂરિયાત હતી એના વધારાને કારણે કેટલા તો કે મનુષ્યો દ્વારા 500 જેટલા સ્ટીલર સી કાઉ અને પેસેન્જર પિજિયન એ બધા નાશ પામ્યા. આજે ઘણી દરિયાઈ માછલીઓ અને વધુ પડતી શિકારને કારણે સમગ્ર વિશ્વમાં ઘણી ઓછી થઈ ગઈ છે. અમુક જગ્યા એવી છે કે જ્યાં ખોરાક માટે થઈને એ વધારે પડતું એ પોતે અતિશોષણ, વધુ પડતો પૈસા બાબતે થઈને એ પોતે માછલીઓ ઉપર જે સમગ્ર વિશ્વમાં જે સૌથી વધુ દરિયાઈ સૃષ્ટિ છે તો એનો પણ નાશ પામે છે. ત્રીજું કારક એ છે કે વિદેશી જાતિઓનું અનુક્રમણ અથવા તો અતિક્રમણ, કે વિદેશી જાતિઓનું અતિક્રમણ છે, કે જ્યારે અલગ અલગ જાતિઓ વધારે પડતી કોઈ પણ એક જાતિને
એડ કરવામાં આવે. માનો કે બહારથી કોઈ પણ આવેલા છે, જેમ કે જ્યારે નાઇલ પર્શ કે જે એક પ્રકારનો મીઠા જળની માછલી છે એને વિક્ટોરિયાના સરોવરમાં દાખલ કરવામાં આવી, તો અલગ અલગ બીજી જે સિચલીન માછલીઓ હતી તો એ બધી માછલીઓને એ પોતે વિલુપ્ત કરતી ગઈ. તમે ગાજર ઘાસ, ગંધારી, જળકુંભી વિશે તો જાણતા જ હશો કે આ બધી જે વનસ્પતિઓ છે એને કારણે સ્થાનિક જાતિમાં જે કોઈ પણ વનસ્પતિ ઉગતી હતી એને ઉગવા માટે પ્રોપર પોષણ મળ્યું નહીં. વધારે પડતી આ પ્રકારની જાતિ ઉગવાને કારણે બીજી બધી જે જાતિઓ છે એ કેવી તો કે નાશ પામી. અહીં વાત આપેલી છે કે ઉદાહરણ છે મિત્રો, ઉદાહરણ તમારે કરવા જરૂરી બને છે કે ભાઈ કેલિયર ગેરિસ્પિનસ નામની આફ્રિકન કેટફિશ છે એ ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી અને એને કારણે ત્યાં જે હાલની જે કેટફિશ હતી આ જે લાવવાનું કારણ શું છે? કારણ કે એની પોતે એ પ્રકારની જાતિ એ ત્યાં ઉદ્ભવ કરવામાં આવે અને જેને કારણે એ પોતે વધુ પ્રમાણમાં એનું ઉત્પાદન કરી શકે માણસો. પરંતુ એને કારણે બીજી જે બધી માછલી છે, જેમ કે સ્થાનિક કેટફિશ માછલી હતી, એની જાતિ વિલુપ્ત થવા માટે એ પોતે આવી. ત્યાર પછી જે છેલ્લું છે સહવિલોપન અને સહલુપ્તતા, કે ભાઈ કોઈ એક જાતિ નાશ પામે તો એની સાથે બીજી જાતિનો પણ એ પોતે વિલુપ્ત થવા માટે કેપેબલ બની જાય છે. તમને વાત કરું કે કોઈ ચકલીઓની જાતિ છે કે કોઈ એક પ્રમાણ એક જ પ્રકારના કીટક ઉપર આધાર રાખે છે, જો એ જાતિ કીટકોની જાતિનો જ આપણે નાશ કરી દઈએ તો ત્યારબાદ એ પછી એ પ્રકારની બીજી જે જાતિ છે કે જે ચકલીઓની જાતિ એની ઉપર જે જીવતી હોય તે પોતે નાશ પામે છે. એ જ વસ્તુ આમાં જોવા મળે કે જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય તો એની ઉપર નિર્ભર રહેતી અલગ અલગ વનસ્પતિ અથવા પ્રાણી જાતિઓ પણ ફરજિયાતપણે લુપ્ત થતી જાય છે. કે જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય તો એની સાથે જે યજમાન માછલી સાથે ચૂસકો જેવી માછલીઓ કે જે એની ઉપર જ આધાર રાખતો હોય તો એ આધાર રાખનારી ચૂસક માછલીઓનું પણ આખું જૂથ કેવું તો કે નિયતપણે એ પોતે લુપ્ત થતું જાય છે, એટલે કે એ પોતે નાશ પામી જાય છે. વનસ્પતિ પરાગવાહકની સહકારિતા માટે સહવિકાસ માટે અમુક અમુક સૂક્ષ્મજીવ અથવા તો કીટકો ઉપર આધાર રાખતા હોય છે કે એ પ્રકારના સ્પેશિયલ કીટકો જ એ પોતે પરાગનયન માટે જરૂરી હોય. પરંતુ એ કીટકોનો જ્યારે નાશ થાય છે તો એ નાશ થવાને કારણે એ જે વનસ્પતિની જાતિ છે કે જે નવા બીજ ઉત્પન્ન નહીં થાય અને એ બીજ ઉત્પન્ન નહીં થાય તો એ વનસ્પતિની જાતિ પણ એ પોતે નાશ પામે છે. મિત્રો, આ ચાર અલગ અલગ છે કે વસવાટીને નુકસાન, ત્યારબાદ અતિશોષણ, ત્યારબાદ વિદેશી જાતિઓનું અતિક્રમણ અને સહવિલોપન. હવે મિત્રો, એ જે વિલોપન થાય છે તો એ જૈવ વિવિધતાનું જે સંરક્ષણ બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન એ આપણે શા માટે કરવું જોઈએ? કારણ કે તેના ઘણા કારણો છે કે જે આપણને પોષણ, રહેઠાણ અને શુદ્ધ હવા આપનાર જે કોઈ પણ વનસ્પતિ છે એનું રક્ષણ ઘણું જરૂરી બને છે. એની ઉપયોગિતા ઘણી છે અને આપણી નૈતિક જવાબદારી પણ બને છે. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સંક્ષિપ્ત રીતે ઉપયોગો અલગ અલગ દલીલ કરેલી છે કે ભાઈ મનુષ્યો પ્રકૃતિમાંથી અગણિત લાભો મેળવે, જેમ કે ખોરાક, બળતણ, રેસા, બાંધકામ સામગ્રી, ઊંજણ, રંગકો, અત્તર, એ બધી બાબતે આપણે વનસ્પતિ ઉપર જ આધાર રાખીએ છીએ, તથા અલગ અલગ ઔષધિ જેમ કે આયુર્વેદિક જે મેડિકલ સાયન્સ છે તો એમાં અલગ અલગ 25% કરતાં પણ વધારે વનસ્પતિઓમાંથી દવા લેવામાં આવે છે. પરંતુ જો એ ત્યાં સુધી જો જાળવણી નહીં કરવામાં આવે, આ બધા જે ઔષધો છે જેમ કે એલોવેરા છે, તુલસી છે, આદુ છે અથવા તો બીજી કોઈ પણ અશ્વગંધા છે, તો એ બધી જે વનસ્પતિ છે એ ઉષ્ણકટિબંધીય વર્ષાવનો માટે ઘણી જરૂરી છે. બરાબર, જો સ્ત્રોતો અલગ અલગ જે સંશોધકો જે છે કે જે અલગ અલગ આપણે અહીંયા જે ઉત્પાદકો જોવા મળે તો એ સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રો તેના કરતાં વધુ ફાયદાજનક જોવા મળે છે. અલગ અલગ એની દલીલો કેવી છે તો આપણે જોઈએ કે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ઘણી નિવસન તંત્રીય સેવાઓ એ આપણે ઘણા નાશ પામે છે. કે તમને ખબર છે કે જે એમેઝોનનું જંગલ, હજી હમણાં જ મેં તમને વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ પોતે ઓક્સિજન આપે છે, કેટલું તો કે વિશ્વમાં 20% કરતાં પણ વધારે ઓક્સિજન આપવાની એની કેપેસિટી છે.
હમણાં તમને ખબર હોય તો લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે એમેઝોનના જંગલમાં આગ લાગી હતી, વિવિધ જગ્યાઓ ઉપર આગ લાગવાનું કારણ. તો એને કારણે 6-7% એમેઝોનનું જંગલ એ નાશ થઈ ગયું. જો આ બધા જે કારકોને લીધે એ પોતે વનસ્પતિ અને એની સૃષ્ટિને નાશ પમાડી શકે છે. જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષી, ચામાચીડિયા એ બધા પરાગવાહકો તરીકે છે, પરંતુ જો એ પરાગવાહકોની સંખ્યા જો ઘટતી જાય તો એ પ્રકારની જે એની ઉપર નભતી વનસ્પતિઓ છે તો એનો એ પોતે નાશ થઈ જાય છે. બીજા અપ્રત્યક્ષ લાભો ઘણા છે, જેમ કે લાકડાના ઝાડા ગોઠવવા અને ફેરવીને પોતે વન ભ્રમણ દરમિયાન વસંત ઋતુમાં ખીલેલો પુષ્પો જે અલગ અલગ, ટૂંકમાં આપણને આમાં એ બાબતની વાત કરી કે જે એની કિંમત આપણે આંકી ન શકીએ કે જે કુદરત આપણને આપે છે. તો જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક આપણી જવાબદારીઓ બને છે, જેવી કે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની સાથે આપણે સમાજ સૃષ્ટિના એ શું છીએ, ઋણી છીએ. એટલે કે એની વિના આપણે જો એની પછીની જે આપણે સૃષ્ટિ વર્ણવીએ તો એ પોતે સંપૂર્ણ રીતે નથી થઈ શકતી. માટે આપણે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય તો પણ એ ભવિષ્યની અલગ અલગ આવનારી પેઢી માટે અને એની સુખાકારી માટે આપણો જૈવિક વારસો છે, એટલે કે ધરોહર કહેવાય, અને એની જતન કરવું એ આપણી ફરજ આવી જાય છે, નૈતિક ફરજ છે કે ભાઈ પર્સનલી આપણે કોઈ પણ સજીવની એ આપણે નુકસાન ન પહોંચાડી શકીએ. જરૂરિયાત હોય એટલું જ આપણે વાપરવું પડે, અને જો જરૂરિયાતથી વધારે આપણે વાપરીએ તો પાછું એનાથી આપણે એનું જતન કરવાની નવા વનસ્પતિઓ અથવા તો નવા પ્રાણીઓ માટે એને ઉછેરવા માટે કેપેબલ હોવું જોઈએ. તો આ બધી જે પ્રોસેસ છે એને આપણે જતન કઈ રીતે કરી શકીએ એ આપણે આગલા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી તમે આટલી વસ્તુ તમે સંભાળજો. મિત્રો, જ્યાં સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો કે જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળે. નેક્સ્ટ આપણે ઇન્સિટુ અને એક્સિટુ કન્ઝર્વેશન એટલે કે એની જૈવ વિવિધતા આપણે જોવાની છે, કે સ્વસ્થાન અને પરસ્થાન એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.